नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में अपने आई खेडूत पोर्टल पर नी एक योजना नु फॉर्म ऑनलाइन कई रीते भरी शकाय तेना विषे माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनु नोटिफिकेशन તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો ખેડૂત મિત્રો, આપના માટે સરસ મજાની યોજના છે જે પાવર ટિલર ખરીદવા માટે રૂપિયા 85,000 ની સહાય મળી રહી છે। તો આ સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે જાતે જ આ ફોર્મ ભરવા માંગતા હોય તો ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, મેં બ્રાઉઝર ખોલી અને અહીંયા ગૂગલ ખોલેલું છે, તો હું અહીંયા આઈ ખેડૂત લખી અને સર્ચ કરી દઈશ। જે સર્ચ કરતા આ પ્રમાણેનું જે સર્ચનું રિઝલ્ટ છે તે જોવા મળી જશે, જેમાં આપણને અહીંયા પહેલી લિંક જોવા મળશે આઈ ખેડૂત પોર્ટલની। તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે, તો અહીંયા આપણે ક્લિક કરી દઈએ છીએ। એ ક્લિક કરતા પેજ લોડ થઈ અને આઈ ખેડૂતનું ઓફિશિયલી પોર્ટલ છે તે ખુલી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે આઈ ખેડૂતનું ઓફિશિયલ પોર્ટલ છે તે આપણી સામે ખુલી ગયેલું છે। તો આ રીતે સર્ચ કરીને પણ આઈ ખેડૂત પોર્ટલ ખોલી શકાય છે, અથવા તો તમે મિત્રો તમારા બ્રાઉઝરના એડ્રેસ બારમાં આઈ ખેડૂત .gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ તમારી સામે આ પેજ ખુલી જશે। આ પેજ ખુલી ગયા પછી અહીંયા મિત્રો યોજનાનો એક મેનુ છે, તો યોજનાના મેનુ ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો તેના ઉપર ક્લિક કરતાની સાથે નવા ટેબમાં આપણી સામે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે, જેમાં અલગ અલગ વિભાગ વાઇઝ યોજનાઓ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ વિભાગ વાઇઝ યોજના આપણને જોવા મળી રહી છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ હસ્તકની યોજનાઓ, આ ઉપરાંત અન્ય યોજનાઓ પણ આપણને અહીંયા નીચે જોવા મળી રહી છે। તો તે પૈકી આપણે અહીંયા ખેતીવાડીની યોજનામાં જોઈ શકીએ છીએ, તો તેની સામે રહેલું વિગતો માટે અહીં ક્લિક કરોના બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો મિત્રો, તે ક્લિક કરતાની સાથે જ આપણી સામે પેજ લોડ થઈ અને ખેતીવાડીની યોજનાઓ આપણને નીચે જોવા મળી જશે। તો અહીંયા તમે ક્રમ નંબર 2 ઉપર જોઈ શકો છો પાવર ટિલરની યોજના જોવા મળી રહી છે। તો તેની માહિતી માટે આપણે અહીંયા વધુ માહિતી માટે અહીં ક્લિક કરો, તે બટન ઉપર ક્લિક કરશું તો તેની વિગતવાર માહિતી આપણને જોવા મળી જશે। તો માહિતી આપણે અગાઉ મેળવી ગયા છીએ તો તેને કંઈ જોતા નથી, પણ આપણે એપ્લાય કરવા માટે અહીંયા છેલ્લા કોલમમાં અરજી કરોનું એક લિંક આપણને જોવા મળી રહી છે, તો આ અરજી કરોની લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું। જે ક્લિક કરતા પેજ લોડ થઈ અને ફરીથી નવા ટેબમાં આપણી સામે આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે અને તેમાં સૌપ્રથમ પોપઅપ બોક્સમાં આપણને સૂચનાઓ જોવા મળશે, તો તે સૂચનાઓમાં આપણે ઓકે આપી દઈશું। ઓકે આપી દીધા પછી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે જૂથ પસંદ કર્યું છે ખેતીવાડીની યોજનાઓ અને ઘટક છે પાવર ટિલર। તો તેમાં અહીંયા પ્રથમ પ્રશ્ન છે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો, તો જો આપણે રજિસ્ટર્ડ હોય તો અહીંયાથી હા સિલેક્ટ કરવાનું, નહીંતર ના સિલેક્ટ કરી અને આગળ વધવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે। અહીંયા આપણને અલગ અલગ 4 ટેબ જોવા મળે છે, જેમાં નવી અરજી કરવા માટે અહીં નવી અરજી કરવા ક્લિક કરો તે બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। જે ક્લિક કરતા પેજ લોડ થઈ અને આપણી સામે જે યોજનાનું વર્ચ્યુઅલ ફોર્મ ખુલી જાય છે, તો આ ફોર્મમાં આપણે સૌ પ્રથમનો સેક્શન છે અરજદારની વિગતમાં, જેમાં આપણે અહીંયા અરજદારનું નામ, ત્યાર પછી પિતા કે પતિનું નામ અને અટક લખી લેવાની છે, ત્યાર પછી જિલ્લો, તાલુકો અને ગામ આપણે જે લાગુ પડતું હોય તે ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી લેવાનું છે, ત્યાર પછી આ 3 બોક્સમાં આપણે આપણું પૂરેપૂરું સરનામું લખી લેવાનું છે, ત્યારબાદ નીચે પિનકોડ નંબર ટાઈપ કરી દેવાનો છે, ત્યાર પછી લિંગ, જાતિ અને ખેડૂતનો પ્રકાર, તો તે આપણે ડ્રોપડાઉન લિસ્ટમાંથી લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લઈશું, ત્યાર પછી છે કે દિવ્યાંગ છો કે કેમ, જો દિવ્યાંગ હોય તો હા સિલેક્ટ કરવાનું, નહીંતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે, ત્યાર પછી આપણે જો ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો અહીંયા ટાઈપ કરી શકીએ છીએ અને મોબાઈલ નંબર આપણો અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે, ત્યાર પછી આધાર કાર્ડ નંબર આપણે અહીંયા ટાઈપ કરી
અને નીચે નાનું જે બોક્સ છે તેમાં ચેકમાર્ક કરી અને આધાર માટેની સંમતિ આપવાની રહેશે। ત્યાર પછી આત્માનું રજીસ્ટ્રેશન સહકારી મંડળીના સભ્ય હોય કે દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેના માટે હા કે ના સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો આમ આટલી વિગતો અરજદારની વિગતો ભરવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે બેંકની વિગતનો સેક્શન આવે છે। તો અહીંયા બેંકની વિગતમાં આપણે જોઈએ કે સૌપ્રથમ આપણે IFSC કોડ ટાઈપ કરી લેવાનો છે અને સો બેંક ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એ ક્લિક કરતાં આપણી સામે બેંકનું નામ અહીંયા સિલેક્ટ થઈ અને આવી જશે અને ત્યારબાદ આપણે બેંકનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ બેંકનો ખાતા નંબર છે તે આપણે બે વખત ટાઈપ કરી લેવાનો રહેશે। પહેલા બોક્સમાં ટાઈપ કરી અને બીજા બોક્સમાં આપણે ખાતા નંબર કન્ફર્મ કરવાનો રહેશે। ત્યાર પછી નીચે અહીંયા આ બોક્સમાં આપણે જે બેંકની પાસબુકમાં આપણું જે પ્રમાણે નામ લખાયેલું હોય તે મુજબ અહીંયા નામ લખી લેશું અને બેંકની પાસબુકમાં જે પ્રમાણે સરનામું લખાયેલું હોય તે સરનામું અહીંયા લખી લેશું। ત્યાર પછી જમીનની વિગતનો સેક્શન છે। તો જમીનની વિગતમાં આપણે સૌપ્રથમ અહીંયા ડ્રોપડાઉનમાંથી જમીન રેકર્ડ ધરાવશું સિલેક્ટ કરવાનું આવશે, પણ જો તમે ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો નીચેનો ઓપ્શન પણ સિલેક્ટ કરવાનો આવશે, પણ મોટાભાગના ખેડૂતોને અહીંયા જમીન રેકર્ડ ધરાવશું તે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને તે સિલેક્ટ કરશો એટલે પેજ લોડ થશે અને ત્યાર પછી તમારે અહીંયા જિલ્લો તાલુકો અને ગામ ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી લેવાના રહેશે અને ત્યારબાદ ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે અને ખાતેદાર સિલેક્ટ કરી લેવાનું રહેશે। જો કોઈ એક જ વ્યક્તિના નામે જમીન હશે તો એક નામ જોવા મળશે, પણ એકથી વધુ નામે જમીન હશે તો દરેક ખાતેદારના નામ આપણને અહીંયા જોવા મળી જશે, જેમાંથી આપણે જે નામે અરજી કરતા હોય તે નામ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી અહીંયા આપણે રેશન કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવા આપણે સર્ચ બટન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણને જે રેશન કાર્ડમાં નામ હશે તે જોવા મળી જશે। તો તે નામની સામે અહીંયા પસંદ કરવાનું એક બટન હશે, તે બટન ઉપર આપણે ક્લિક કરી અને જે વ્યક્તિના નામથી અરજી કરતા હોય તે નામ આપણે પસંદ કરી લઈશું। ત્યાર પછી આ કેપ્ચા કોડ છે તે બાજુના બોક્સમાં આપણે ટાઈપ કરી દઈશું અને અરજી સેવ કરો બટન ઉપર ક્લિક કરી દઈશું। તો આ પ્રમાણે આખે આખી જે પાવર ટિલર ખરીદી સહાય માટેની અરજી કરી શકાય છે અને આ એપ્લિકેશનને સેવ કરી લીધા પછી મિત્રો અહીંયા આપણે જો તેમાં સુધારો કરવા માંગતા હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરી અને અપડેટ કરી લેશું અને જો કોઈ સુધારો ન હોય તો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરવાનું જે ત્રીજું બટન છે તેના ઉપર ક્લિક કરી અને આપણી અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે। જો તમે અરજી કન્ફર્મ નહીં કરેલી હોય તો તમારી અરજીને માન્ય ગણવામાં આવશે નહીં, તો ખાસ ખેડૂત મિત્રો તમારી અરજીને કન્ફર્મ કરી લેવા વિનંતી। અને ત્યાર પછી આપણે અરજીની પ્રિન્ટઆઉટ અહીંયા ચોથા ટેબમાં ક્લિક કરી અને પ્રિન્ટઆઉટ લઈ શકીએ છીએ। તો મિત્રો આ પ્રમાણે તમે પાવર ટિલર ખરીદી માટેની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। તો મિત્રો આશા રાખું કે પાવર ટિલર ખરીદવાની યોજના છે તે અંતર્ગત ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીગુજરાતી.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।